गजानन स्वामी मने गमता कड़ी आड़िया कड़ी वाड़ा रे करता चाणा रे सजानन स्वामी मने गमता संस्कार केंद्र दानेव पार्क ना आंगणे
दर वर्षनी जेम आ वर्षे पण खूब सुंदर मजानो महाराजना लीला चरित्र थी भरपूर श्री घनश्याम लीलामृत सागर एक ग्रंथनो पारायण श्री स्वामीनारायण महिला सत्संग पर्व 19मो चाली रही छे तेने अंतर्गत आपणे एक ग्रंथनी कथानो लाभ लेवानो छे त्यारे वाला भक्तजनों खूब आनंद अने उल्लास सर्व भक्तोना हृदयमां छे भाव छे त्यारे आम प्रथम दिवस कहेवाय ने आम द्वितीय दिवस कहेवाय पण आजना दिवसना कथानो मंगल प्रारंभ करिए पहला वाला भक्तजनों भगवान ने राजी करवा भगवान ने कथा वार्ता अने धून भजन करवा एज सत्संगनी साची सेवा छे हमना पूज्य रेखाबेन वगैरह सांख्योगी बहनों ने पार्षद बहनों खूब सुंदर मजानी रूढ़ी कीर्तन भक्ति करी अने ए द्वारा पण आपने एनकेन प्रकारे महाराजनी मूर्ति में जोड़ावा माटे नोज ए आपणो अविरत प्रयत्न होय छे तो वाला भक्तजनों एवी रूढ़ी दररोज आपणे कीर्तन भक्ति करीए छीए अने एनुं पण माध्यम एज छे कि आपणे भगवान ने एनकेन प्रकारे राजी करवा छे ने राजीपो आपणे मेळवो छे तो वाला भक्तजनों सोनाना मंदिरो बंधावा ते करता पण कथा वार्ता करी अने एक जीवने देहभाव टळावी ब्रह्मरूप करे अने महाराजमां जोड़े ते महाराज ने बहुज गमतुं होय छे अने आपणे बधाए करी करीने करवानुं शुं छे महाराजना गमतामां रहेवा माटे ज आपणे आ बधो आदर छे प्रयत्न आपणो ए ज छे तो वाला भक्तजनों जे कथा वार्ता रूपी चारो चरे छे तेनो ज मूर्ति रूपी माळे विराम थाय छे तो पूज्य वक्ताश्री अत्यारे व्यासपीठ पर बिराजमान थई चूक्या छे त्यारे एक वखत ताळीओना नादथी तेमना स्थानने आपणे वधावी लईशुं वाला भक्तजनों अत्यारे ठाकोरजी पोथीजी अने वक्ताश्रीना पूजन माटे जे भक्तजनों झड़पथी अहींया पूजनो लाभ स्वीकारवा माटे आवशे श्री वासुदेव विमलामृत धाम वासम नारायणं नरकतारण नाम देयम् श्यामं सीतं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्ति धर्मतनयं शरणं प्रपद्ये Krishna, Shri, Krishna.
ઘન શ્યામાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. આજે સત્સંગ પર્વના દ્વિતીય દિવસ કી પુણ્ય ઉત્તમ ઘડીઓ મેં આપણે પ્રવેશ કરીએ.
ભગવાને કૃપા કરીને આપણને આવો સરસ મજાનો સુયોગ આપ્યો છે. ભગવાનની જ્યારે કૃપા થાય ત્યારે જ આવો સરસ મજાનો યોગ મળે છે. આવા પુરુષોત્તમ નારાયણના અને સંતના સાનિધ્યમાં આપણે બેઠા છીએ એ જ મોટી ભગવાનની કૃપા છે. આ સત્કાર્યની અંદર યજમાન પદ લઈ અને શ્રદ્ધાનો દીપક જગાવી અને પોતાની પુણ્ય કમાઈની પૂંજી આવા સત્કર્મની અંદર વાપરે એને અનંત ગણું ફળ મળતું હોય છે. આ સત્કર્મ કહેવાય છે. જેમ જેમ વાપરે એમ એમ લક્ષ્મી વધુ ને વધુ આવે છે. બલિરાજાને કઈ લક્ષ્મી ગોતવા જવા નહોતા પડ્યા, પણ નારાયણને રાખ્યા ને એટલે લક્ષ્મીજી બેન બનીને આવ્યા હતા અને બલિરાજાને ત્યાં લક્ષ્મીજી વગર બોલાવી આવી ગયા હતા. એ જ રીતે આ સત્કાર્યની અંદર પોતાની પુણ્ય કમાઈ જે જે યજમાનોએ વાપરી છે એને ભગવાન અનંત ગણી આપે છે. દર વર્ષે આ સત્કર્મમાં કોઈને કોઈના ધનની આહુતિઓ આ યજ્ઞની અંદર વપરાતી જ હોય છે. એક સત્પુરુષના વચનથી એની આજ્ઞા અને અનુવૃત્તિથી હજારો મુમુક્ષુ આત્માઓ ભગવાનને રસ્તે ચાલી રહ્યા છે. એમ કહેવાય છે કે એક દીવાથી હજારો દીવાઓ પ્રજ્વલિત થાય છે. એ જ રીતે એક સંત હજારો મુમુક્ષુઓને તારે છે. સત્સંગના કાટ ઉખાડવા માટે જ આવા સત્સંગ પર્વો હોય છે. એ સત્સંગ પર્વ આ વિરલ સંત વિભૂતિ આ પૃથ્વી ઉપર આવીને ભગવાનની આજ્ઞામાં રહી અને આવા સત્કાર્ય કરી રહ્યા છે. આપણે દર વર્ષે લાભ લઈએ છીએ. સત્કર્મ કોને કહેવાય? તો ભાગવતની અંદર માત્યમના કથા આવે છે. નારદજી વૃંદાવનમાં ગયા ત્યારે એક દ્રશ્ય જોયું. એક યુવાન સ્ત્રી હતી, એના પુત્રો બે વૃદ્ધ થઈ ગયા હતા, બે ખોળામાં સૂતા હતા. નારદજીએ પૂછ્યું, તમે કોણ છો? ત્યારે કીધું, હું સાક્ષાત ભક્તિ દેવી છું અને આ મારા બે પુત્રો છે. દીકરા વૃદ્ધ અને માતા યુવાન હતા. ત્યારે કીધું, આવું કેમ? કે હું પણ વૃદ્ધ જ હતી, પણ વૃંદાવનમાં આવીને એટલે વૃંદાવનમાં ભક્તિના પ્રતાપથી હું યુવાન બની ગઈ છું, પણ મારા દીકરા જ્ઞાન વૈરાગ્ય તો બે વૃદ્ધ જ રહ્યા છે. ત્યારે નારદજીએ કીધું, ભક્તિ દેવી, હું તમારા બંને દીકરાને જરૂર યુવાન બનાવીશ અને જગાડીશ. જાગતા નથી ને એટલે હું જરૂર જગાડવાના પ્રયત્નો કરીશ. પછી કાનમાં વેદના મંત્રો બોલ્યા, સ્તુતિઓ બોલ્યા, પણ આંખ પણ ખોલી નહીં. ત્યારે નારદજીને ચિંતા થવા માંડી છે, ઉદાસ થઈ ગયા છે. ફરતા ફરતા બદ્રિકાશ્રમમાં આવ્યા નરનારાયણ ભગવાનના દર્શન કરવા માટે. ત્યારે સનકાદિકો મળ્યા. સનકાદિકોએ પૂછ્યું, કેમ નારદજી આટલા બધા ઉદાસ છો? હરિ કે દાસ ન હોય ઉદાસ, ભગવાનના દાસ કોઈ દિવસ ઉદાસ હોય? અને તમે આજ ઉદાસ? ત્યારે નારદજીએ એમ કીધું, મેં આવું દ્રશ્ય જોયું, જ્ઞાન વૈરાગ્ય વૃદ્ધ છે અને જગાડવાની મહેનત કરું છું, પણ આકાશવાણીએ મને એમ કીધું છે સત્કર્મ કર, આટલું કીધું છે, પણ કયું સત્કર્મ કરવું એ મને કંઈ ખબર પડતી નથી. ત્યારે સનકાદિકોએ કીધું, સત્કર્મ ઉત્તમમાં ઉત્તમ તો ભગવાનની કથા વાર્તા કરવી, સાંભળવી અને અનેકને સંભળાવી, આ સત્કર્મ કહેવાય છે. ત્યારે કીધું, તો તમે જ અમને કથા સંભળાવો ને. સનકાદિકો, નારદજી, બધા ઋષિ મુનિઓ હરિદ્વારમાં ગંગાજીને કાંઠે આવ્યા છે, ત્યાં આનંદ ઘાટે બેસી અને ભાગવતની કથા સનકાદિકોના મુખેથી નારદજી અને ઋષિ મુનિઓએ સાંભળી છે. કથા સાંભળતા હતા ને એમાં એક દિવસ શ્વેત વસ્ત્રો ધારણ કરીને હાથમાં કડતાલ લઈને એક દેવી પ્રગટ થયા. બે બાજુ બે યુવાન દીકરાઓ છે અને દેવી નાચવા માંડ્યા
અને સભાની અંદર આવીને ગાવા લાગ્યા છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી જ્ઞાન વૈરાગ્ય વૃદ્ધ હતા ને યુવાન બની ગયા છે, માટે સત્કર્મ ક્યુ કરવું? તો ભગવાનની કથા કરવી અને કરાવવી આ મોટામાં મોટું સત્કર્મ છે. પૂજ્ય બેન દર વર્ષે આવું સત્કર્મ કરી અને ભગવાનને રાજી કરે છે. એટલે આ સત્કર્મની અંદર જે જે જોડાય છે એને પણ સત્કર્મનો લાભ મળે છે. અને એક સત્કર્મોની મધ્ય સત્સંગ છે, એ મોટામાં મોટું સત્કર્મ કહેવાય છે. એકવાર હથોડીએ ચાવીને પૂછ્યું, હથોડીને ઓળખો ને, એને ચાવીને પૂછ્યું કે તું બહુ નાની છો છતાં તાળા ખોલી નાખશો અને હું મોટી છું છતાં મારાથી તાળું ખુલે નહીં. તાળાની ઉપર હું પ્રહાર કરું ને તો તાળું તૂટી જાય પણ ખુલે નહીં, એમ કેમ હશે? ત્યારે કીધું ચાવીએ એટલો જવાબ આપ્યો કે હું તાળાના હૃદય સુધી પહોંચી જાઉં છું અને તું તો ઉપરથી જ પ્રહાર કર્યા કરશો એટલે તાળું તૂટી જાય ને, હું તો એના હૃદય સુધી પહોંચી જાઉં છું એટલે હૃદય અંતર એનું પરિવર્તન કરી દઉં છું. તું કેવળ બહારથી જ પ્રહાર કરશો એટલે તાળું તૂટી જાય છે. તો કહેવાનું એટલું જ, આ જીવાત્માને પરિવર્તન જો કોઈ કરતો હોય તો આ સત્સંગ કરે છે. સત્સંગ છે એ આપણા હૃદય સુધી જો પહોંચી જાય ને તો આપણા અંતરના તાળા ખુલી જાય. અને એ દિવ્ય સત્સંગ આ મહાસાગરની અંદર આવા વિરલ સંત વિભૂતિઓને મહારાજ મોકલે અને ચાવીનું કામ આવીને કરે છે. આપણા હૃદયની અંદરથી મોટા મોટા તોતિંગ તાળા જે લાગ્યા છે ને, એ ચાવીનું કામ કરીને સંત વિભૂતિઓ તાળા ખોલે છે. કોઈએ કીધું કે નાનું સરખું ફૂલ હોય, નાનું એવું ફૂલ હોય ને તો એ દૂરથી સુગંધ ફેલાવી શકે. નાનકડું કોટિયું જો ચારે બાજુ એના વાટથી જળહળાટ કરી દેતું હોય તો આવા વિરલ સંત વિભૂતિની પ્રતિભા શું ન કરી શકે. એટલે અવશ્ય મહારાજ આ સત્સંગ બાગને લીલો રાખવાને માટે એના મુક્તોને મહારાજ સત્સંગની સંભાળ માટે મોકલતા હોય છે. એ આ બગીચો છે સત્સંગરૂપી અને આ ઉત્સવો છે એ પાણી પાવાનું કામ છે. ભગવાનનું ભજન સત્સંગ જે કાંઈ આપણે કરીએ છીએ ને એ ભગવાનને રાજી કરવા માટે છે. ત્યારે કલ્યાણનો માર્ગ અવિરત શરૂ જ રહે એ ન્યાયે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અનેક વિધ ગ્રંથોની રચના સ્વામિનારાયણ ભગવાને કરેલી છે. એમાં દર વર્ષે આપણે ઘનશ્યામ લીલામૃત સાગર ગ્રંથની કથા, આ ચોથું પર્વ છે, ઘનશ્યામ લીલામૃત ગ્રંથની કથા ચાલે છે અને વિશેષ એમાં બાળચરિત્રો છે. 211 તરંગની અંદર વેચાયેલો આ ગ્રંથ છે. એમાં
માત્ર 110 તરંગ તો બાળ ચરિત્રના જ છે, બીજા 101 તરંગ જે વધ્યા એમાં વન વિચરણ, સત્સંગ વિચરણ, જે કાંઈ ભગવાને લીલા કરી એ અડધા ગ્રંથની અંદર, ને અડધો ગ્રંથ તો ભગવાનના બાળ ચરિત્રોમાં જ આવે છે. એટલે આ ચોથા પર્વની અંદર છેલ્લી આપણી બાળ લીલાઓ છે, આવતે વખતે ભગવાન વનમાં વયા જશે એટલે વન વિચરણની કથા હશે. પૂજ્ય ગુરુજીનો શુભ સંકલ્પ છે કે ઘનશ્યામ લીલામૃત ગ્રંથની એક એક ચરિત્રની કથા થાય એવી ઈચ્છા છે, એટલા માટે આ ગ્રંથ આપણે પૂરો થતો નથી. એટલે જ્યાં પહોંચ્યા હોય ત્યાંથી, જ્યાંથી અધૂરું હોય ત્યાંથી બીજા પર્વની અંદર લેવાય છે. અને આખો ગ્રંથ ભગવાનના ચરિત્રોથી ભરેલો છે, અને શાસ્ત્રોની અંદર ચરિત્રોનો તો કેટલો મહિમા છે. ઘનશ્યામ લીલામૃત સાગર, હરિલીલામૃત, હરિચરિત્રામૃત સાગર, આ બધાય સાગરો ભર્યા છે ને એ ભગવાનના ચરિત્રોથી ભરેલા છે. લીલારૂપી અમૃતથી ભરેલો દરિયો છે, આખો દરિયો ભર્યો હોય ને એમાં તરંગો આવતા હોય, એ તરંગોની અંદર આપણે સ્નાન કરવાનું હોય છે. ભગવાનના ચરિત્રનો મહિમા કેટલો છે અન્ય ગ્રંથોની અંદર લખ્યું છે. હરિલીલામૃતની અંદર અભેસિંહ રાજા અને અચિંત્યાનંદ વર્ણીનો સંવાદ આવે છે. તો અચિંત્યાનંદ વર્ણી અભેસિંહ રાજાને ભગવાનના ચરિત્રોની કથા સંભળાવતા હતા, ત્યારે એવા કથામાં રસબસ થઈ ગયા હતા. ત્યારે અભેસિંહજીએ એમ કીધું કે મને હજી કથા સંભળાવ્યા જ કરો, મને તૃપ્તિ થતી જ નથી કથા સાંભળવામાં. અભેસિંહ રાજાના શબ્દોનું નોંધ લીધી છે વિહારીલાલજી મહારાજે હરિલીલામૃતની અંદર. હરિ જ શરસ